ગુડ મોર્નિંગ બાળકો કેમ છો મજામાં ને હું ધારા દેસાઈ વિદ્યાનગર પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ છમાં વિષય વિજ્ઞાનમાં અભ્યાસ કરીશું આગળના વિડીયોમાં આપણે ઘણા બધા પાઠનો અભ્યાસ કરી ચૂક્યા છીએ હવે આગળના પાઠનો અભ્યાસ શરૂ કરીશું પાઠ સાત વનસ્પતિની જાણકારી મેળવીએ કયો પાઠ છે વનસ્પતિની જાણકારી મેળવીએ ચલો હવે તેમાં અભ્યાસ શરૂ કરીએ બહાર જઈને તમારી આસપાસની વનસ્પતિને જુઓ શું કહે છે બહાર જાઓ એટલે શું કહે છે ઘરની બહાર જઈને કે આજુબાજુમાં જઈને તમે વનસ્પતિની જાણકારી મેળવો તમે જોશો કે કેટલીક વનસ્પતિ નાની છે જ્યારે કેટલીક મોટી છે જ્યારે કેટલીક તો જમીન પર માત્ર લીલા ધબ્બા જેવી જ છે શું કહે છે કેટલીક વનસ્પતિઓ નાની છે કેટલીક મોટી છે તો કેટલીક તો જમીન પર લીલા ધબ્બા જેવી જ છે જુઓ છો ને તમે કે ઘણીવાર નાના છોડવા ઉગેલા હોય છે ઝાડ ઉગેલા હોય છે ઘણીવાર મોટા છોડ ઉગેલા હોય છે ઝાડ ઉગેલા હોય તો કેટલીક વાર ઘાસની જેમ નાના નાના હા નાના નાના ધબ્બા પણ જોવા મળે છે જ્યાં લીલાછમ જેવું દેખાય છે કેટલીક કેટલીક લીલા પાંદડા ધરાવે છે શું કહે છે કેટલીક વનસ્પતિ લીલા પાંદડા ધરાવે છે તો કેટલીક લાલ પાંદડા પણ છે શું કહે છે કેટલીક વનસ્પતિ લીલા પાંદડા ધરાવે છે તો કેટલીક લાલ પાંદડા પણ ધરાવે છે કેટલીકને મોટા લાલ ફૂલ છે શું કહે છે કેટલીક વનસ્પતિ હોય છે તેને લાલ ફૂલ પણ આવે છે તો કેટલીકને વાદળી રંગના તો કેટલીકને એક પણ ફૂલ નથી શું કે છે તો કેટલીક વનસ્પતિ હોય છે તેને જીણા વાદળી રંગના ફૂલ આવે છે તો કેટલીક વનસ્પતિઓને ફૂલ પણ આવતા નથી આપણે આપણા ઘરની આસપાસ શાળામાં મેદાનમાં શાળાએ જતા રસ્તા પર બાગ અને બગીચામાં વિવિધ પ્રકારની વનસ્પતિઓને જોઈએ છીએ શું કહે છે આપણે ઘરની આસપાસ એટલે આપણા ઘરની આજુબાજુમાં શાળામાં મેદાનમાં શાળાએ જતા રસ્તામાં બાગ બગીચામાં વિવિધ જગ્યાએ આ વનસ્પતિઓ આપણે જોઈએ છીએ ખરું ને જુઓ છો ને બાળકો તમે પણ અત્યારે પણ ચોમાસાના સમય ચાલી રહ્યો છે તો તમે જોતા હશો તમારા ઘરની આજુબાજુ વનસ્પતિ ઉગી નીકળે છે તો મેદાનમાં વનસ્પતિ ઉગડી ઉગી નીકળે છે શાળાની આજુબાજુ ઉગી નીકળે છે ઊગી નીકળે છે ને બાગ બગીચામાં પણ ઉગી નીકળે છે આવી રીતે ઘણી જગ્યાએ વનસ્પતિઓ જોવા મળે છે ચાલો વનસ્પતિના વિવિધ ભાગો વિશે જાણીએ શું કહે છે વનસ્પતિના ભાગો વિશે જાણીએ તેનાથી આપણને વિવિધ પ્રકારની વનસ્પતિઓના તફાવતો ખબર પડશે શું કહે છે તેનાથી આપણને વિવિધ પ્રકારની વનસ્પતિઓનો તફાવત સમજવામાં મદદ મળશે આ જુઓ આકૃતિ સાત પોઈન્ટ બે વનસ્પતિના ભાગ બતાવ્યા છે હવે આપણે વનસ્પતિના ભાગ વિશે જાણીશું આગળ સમજવામાં મદદ મળશે શું તમને આકૃતિ સાત પોઈન્ટ બે માં દર્શાવેલી વનસ્પતિના ભાગોનું નામકરણ પ્રકા પ્રકાંડ ડાળીઓ મૂળ પણ અને પુષ્પ એમ કરી શકશો શું કહે છે કે તમે જે આકૃતિ આ દોરેલી છે તેને બધા નામ આપી શકશો તમે તેવું તમને પૂછ્યું છે કયા નામ આપવાના છે વનસ્પતિના ભાગોનું નામકરણ કરવાનું કીધું છે તો પ્રકાંડ ડાળીઓ પછી મૂળ પણ અને પુષ્પ એમ કરીને તેને વેચવાનું છે આકૃતિ પછી શું છે સાત પોઈન્ટ બે વનસ્પતિના ભાગમાં રંગ પૂરો શું કહે છે વનસ્પતિના ભાગમાં રંગ પૂરો જો બાળકો અહીં ચિત્ર દોરેલું છે બાળકોનો આકૃતિ સાત પોઈન્ટ એક પ્રકૃતિની મુલાકાતે બાળકો અહીંયા જો રમી રહ્યા છે પ્રકૃતિની મુલાકાત લઈ રહ્યા છે ઝાડવાની મુલાકાત લઈ રહ્યા છે જો આ છે છોકરો છે બે છોકરીઓ દર્શાવેલી છે બધું દર્શાવેલું છે ને સોરી બાળકો એક છોકરી અને બે છોકરાઓ દર્શાવેલા છે તે લોકો શું કરે છે પ્રકૃતિની મુલાકાત લઈ રહ્યા છે પ્રકૃતિ વિશે જાણી રહ્યા છે હવે આગળ શું કહે છે ચલો જોઈએ ચાલો પ્રકૃતિની મુલાકાત લઈએ શું કહે છે આપણે પ્રકૃતિની મુલાકાત લઈએ અને વનસ્પતિની નજીક નજીકથી જોઈને વિવિધ વનસ્પતિને મિત્ર બનાવીએ શું કહે છે વનસ્પતિની નજીક જઈએ અને તેમને આપણા મિત્ર બનાવીએ આકૃતિ સાત પોઈન્ટ એક જુઓ પ્રકૃતિની મુલાકાતે જોઈ રહ્યા છો ને બાળકો શું કરી રહ્યા છે પ્રકૃતિની મુલાકાત લઈ રહ્યા છે તેના વિશે જાણી રહ્યા છે સાત પોઈન્ટ એક છોડ શ્રુપ અને વૃક્ષ હવે પ્રવૃત્તિ એક એવી વનસ્પતિના પ્રકાંડ અને ડાળીઓને નજીકથી જુઓ કે જે એક વનસ્પતિ કદમાં તમારાથી નાની હોય શું કહે છે એવી વનસ્પતિના પ્રકાંડ અને ડાળીઓની નજીક જઈને જુઓ કેવી વનસ્પતિને જોવાની છે વનસ્પતિ કદમાં તમારાથી નાની હોય જેવી રીતે કે તમારી હાઈટથી નાની હોય પછી બીજું શું છે વનસ્પતિ કદમાં જે લગભગ તમારા જેટલી જ હોય અને ત્રીજું વનસ્પતિ કે જે કદમાં તમારા કરતાં મોટી હોય તેમના પ્રકાંડને અડ અડકીને અનુભવ અને તેને હળવેકથી વળવાનો પ્રયત્ન કરીને જુઓ કે તે કુમળું છે કે મજબૂત છે કેવી રીતે કરવાનું કીધું છે જુઓ ફરી વનસ્પતિ કે જે કદમાં તમારા કરતાં મોટી હોય તેમના પ્રકારને અડકીને અનુભવવાનું છે શું કહે છે તેને અળવાનું છે અને તેને હળવેથી વાળ વાળવાનો પ્રયત્ન કરીને જુઓ શું કહે છે વાળવાનો પ્રયત્ન કરવાનું કહે છે એટલે તે વળે છે કે નથી વળતું તે મજબૂત છે કે કુમળું છે તેવું તમને કરવાનું કહ્યું છે પહેલાં શું કહ્યું છે વનસ્પતિને કદમાં તમારાથી નાની હોય તેને તેનો અભ્યાસ કરવાનું કહ્યું છે પછી શું કીધું છે જે વનસ્પતિ તમારા કદમાં લગભગ તમારા જેટલી હોય અને ત્રીજું શું કીધું છે જે કદમાં તમારા કરતાં મોટી હોય અને તેને વાળવાનું કહ્યું છે તેને વાળો કે તે મજબૂત છે કે પછી ના નાજુક છે કે કુમળું છે તે તમને જણાવવાનું કહ્યું છે હવે આ કોષ્ટક આપેલું છે કોષ્ટક સાત પોઈન્ટ એક વનસ્પતિના પ્રકારો શું આપ્યું છે વનસ્પતિના પ્રકારો પહેલાં શું આપ્યું છે વનસ્પતિનું નામ આપેલું છે અહીંયા વનસ્પતિના નામ દર્શાવેલા છે અહીંયા કોલમ એક ઊંચાઈ તેની ઊંચાઈ પછી આ શું આપ્યું છે કોલમ બે પ્રકાંડ એમાં લીલું છે કુમળું છે જાડું છે સખત છે તે દર્શાવેલું છે અને અહીં કોલમ ત્રણ ડાળીઓ ક્યાંથી ઉદ્ભવે છે પ્રકાંડના આધાર પાસેથી કે પ્રકાંડ પર ઊંચાઈએથી તે તેમાં તમારે હા કે ના લખવાનું છે કોલમ ચાર વનસ્પતિનો પ્રકાર એટલે એ તે વનસ્પતિ કયા પ્રકારની છે વૃક્ષ છે છોડ છે કે શૃપ છે તે દર્શાવવાનું છે જુઓ ટામેટા તે કોલમમાં દર્શાવેલું છે નીચું છે તમારા કરતાં નીચું છે ઝાડ તો એ નીચું દર્શાવ્યું છે તે લીલું છે કે કુમળું છે કે ઝાડું છે લીલું છે તો હા લખ્યું છે કુમળામાં હા કર્યું છે પછી તેવી જ રીતે જાડું અને સખતમાં કશું નથી દર્શાવેલું પછી પ્રકાંડના આધાર પાસે તેમાં પણ નથી દર્શાવેલું પ્રકાંડ પર ઊંચાઈએ પણ નથી દર્શાવેલું વનસ્પતિનો પ્રકાર તે શું છે છોડ છે તો અહીં છોડમાં દર્શાવેલું છે તેવી જ રીતે આંબાનું દર્શાવેલું છે અને તેવી જ રીતે લીંબુમાં પણ દર્શાવેલું છે તમારે આ કોષ્ટકમાંથી અભ્યાસ કરવાનો છે હવે આગળ શું કહે છે ધ્યાન રાખો કે પ્રકાંડ તૂટી ના જાય શું કહે છે પ્રકાંડ છે તે તૂટી ના જાય ઊંચો વૃક્ષ ઊંચા વૃક્ષના પ્રકાંડની જાડાઈ જાણવા માટે તેને બાથ ભરો શું કે છે ઊંચું વૃક્ષ હોય એટલે તમારાથી મોટું વૃક્ષ હોય તેની જાડાઈ જાણવા માટે તેને બાથ ભરો ગળે લગાવો આપણે એ પણ અવલોકન કરીશું કે કેટલીક વનસ્પતિમાં શાખાઓ ક્યાંકથી ઉદભવે છે શું કે આપણે એવી એ પણ અભ્યાસ કરીશું શું કહે છે અવલોકન કરીશું કે જે વનસ્પતિની શાખાઓ ક્યાંથી ઉદભવે છે પ્રકાંડ પર જમીનની નજીકથી પ્રકાંડ પર અનુભવ પ્રકાંડ પર અમુક ઊંચાઈએથી કોષ્ટક સાત પોઈન્ટ એકમાં દર્શાવેલી વનસ્પતિનું અવલોકન કરીએ શું કહે છે કોષ્ટક સાત પોઈન્ટ એકમાં દર્શાવેલી વનસ્પતિનું અવલોકન કરવાનું કહે છે ક્યાં છે સાત પોઈન્ટ એક આ પ્રકૃતિની મુલાકાતમાં આ દર્શાવેલું છે ને તેનું શું કહે છે આપણે અભ્યાસ કરવાનું કહ્યું છે અવલોકન કરવાનું કહ્યું છે આ આકૃતિનું જેના કેટલાક ઉદાહરણ ઉદાહરણો દર્શાવેલા છે તમે કોલમ એક બે અને ત્રણને બીજી ઘણી બધી વનસ્પતિઓ માટે ભરી શકો છો શું કહે છે આ કોલમ આપ્યું છે તેમાં તમે આ બે ત્રણ વનસ્પતિઓ તો આપણે આપી છે એ સિવાય તમને ખબર હોય તે બીજી વનસ્પતિઓ તમે અહીં ભરી શકો છો આ વિભાગનો છેલ્લો ભાગ ભણ્યા પછી કોલમ ચાર ભરો શું કહે છે આ વિભાગ આ વિભાગનો છેલ્લો ભાગ તમે ભણી લો તે પછી કોલમ ચાર ભરો હવે અહીં શું આપ્યું છે સૂચના આ પ્રકરણમાં દર્શાવેલી પ્રવૃત્તિઓ કરતા કરવા માટે ચાર પાંચ વિદ્યાર્થીઓના જૂથમાં કાર્ય કરવું શું કહે છે આનો જે પ્રયોગ કરવાનો કીધો છે આ પ્રવૃત્તિઓનો અવલોકન કરવાનું કહ્યું છે તેના માટે ચાર પાંચ વિદ્યાર્થીઓના જૂથમાં કાર્ય કરવું તેવું કહ્યું છે જેથી ઓછામાં ઓછી સંખ્યામાં વનસ્પતિને નુકસાન ના થાય તમે પ્રવૃત્તિ માટે કૂમળા પા પ્રકાંડવાળું નીંદણ પણ વાપરી શકો શું તમે જાણો છો કે નીંદણ શું છે ધાન્યના ખેતરોમાં ઘાસમાં મેદાનમાં કે કૂગળામાં જ ઘણીવાર અનિચ્છનીય વનસ્પતિ કે નીંદણ ઉગવાથી ઊગવાની શરૂઆત થાય છે ખેડૂતોને તેમના ખેતરમાંથી તમે નીંદણ દૂર કરતા જોયા હશે આ નીંદણ શું છે બાળકો જ્યાં આપણે ખેતરમાં જે આપણે અનાજ વાવીએ છીએ કે જે પણ ઝાડવા ઉપર જે ફળ કે ચા શાકભાજી કે બધું વાવીએ છીએ આપણે તેના સિવાય જે વધારાનો જે પાક ઉગેલ ઊગી નીકળે છે જેને વાયા વગર અને તે નકામું હોય છે તેને નીંદણ કહેવાય છે તેને ખેતરમાંથી ખેડૂતો દૂર કરે છે કારણ કે તેના દ્વારા બીજા પાકને નુકસાન ના પહોંચે આ લક્ષણોને આધારે મોટાભાગની વનસ્પતિ ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય શું કહે છે આ લક્ષણોને આધારે મોટાભાગની વનસ્પતિઓને ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત એટલે ત્રણ ભાગમાં વેચી શકાય છોડ શૃપ અને વૃક્ષ આ ત્રણ ભાગમાં વેચી શકાય આકૃતિ સાત પોઈન્ટ ત્રણમાં દરેકનું ઉદાહરણ દર્શાવેલું છે શું કહે છે આકૃતિ સાત પોઈન્ટ ત્રણમાં આ ત્રણેયના ઉદાહરણ દર્શાવેલા છે કોના દર્શાવેલા છે છોડ છે ક્ષુપ છે અને વૃક્ષનું આ ત્રણેયનું ઉદાહરણ દર્શાવેલું છે જુઓ આ એ પછી બી અને સી છો પહેલું છે એ છે એ છોડ છે બી છે આ ક્ષૂપ છે અને સી છે એ વૃક્ષ છે આવી રીતે ત્રણેના ઉદાહરણો આપેલા છે તમે પણ તમારી ચોપડીમાં જોઈ શકો છો અને અવલોકન કરી શકો છો બાળકો આજના વિડીયોમાં આપણે આ પાઠનો આટલા સુધી અભ્યાસ કરીશું આગળના વિડીયોમાં આ પાઠનો આગળનો અભ્યાસ ચાલુ કરીશું